નમસ્કાર તાલીમાર્થી મિત્રો, થિંક આઈટી લર્ન આઈટી ચેનલમાં આપનું સ્વાગત છે। આજના આપણા વિડીયોની અંદર આપણે ઓપરેટિંગ સિસ્ટમ વિશે માહિતી મેળવીશું। ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું, ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય અને વિવિધ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ વિશે વિગતવાર જાણીશું। અગાઉના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જે તાલીમાર્થીઓએ અગાઉના વિડીયો ન જોયેલા હોય તેઓ ડિસ્ક્રિપ્શન બોક્સમાં ક્લિક કરીને અગાઉના વિડીયો જોઈ શકે છે, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકે છે। તો ચાલો જોઈએ આજનો આપણો ટોપિક ઓપરેટિંગ સિસ્ટમ। સૌપ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ ઈસવીસન 1950માં અસ્તિત્વમાં આવી હતી। ધ જનરલ મોટર્સ રિસર્ચ લેબ દ્વારા સૌપ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ ઈસવીસન 1950માં IBM 701માં ઇન્સ્ટોલ કરવામાં આવી। IBM 701 કમ્પ્યુટરનું નામ છે। ઈસવીસન 1960ના અંતમાં યુનિક્સ ઓએસનું પ્રથમ વર્ઝન આવ્યું। ઓએસ એટલે ઓપરેટિંગ સિસ્ટમ, યુનિક્સ એ એક ઓપરેટિંગ સિસ્ટમનું નામ છે। માઇક્રોસોફ્ટ દ્વારા પ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ ડોઝ બનાવવામાં આવી હતી। 1981માં સિટેલ કંપની પાસેથી 86 ડોઝ સોફ્ટવેર માઇક્રોસોફ્ટ દ્વારા ખરીદવામાં આવ્યો। GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની શોધ બાદ હાલની પ્રચલિત ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ સૌપ્રથમવાર ઈસવીસન 1985માં અસ્તિત્વમાં આવી। અત્યારે આપણે જે ઓએસ વાપરીએ છીએ તેવી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસવાળી ઓએસ સૌપ્રથમવાર ઈસવીસન 1985માં અસ્તિત્વમાં આવેલી હતી। હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમનો થોડોક પરિચય મેળવીએ। ઓપરેટિંગ સિસ્ટમને ઓએસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ટૂંકમાં ઓએસ કહેવાય। કમ્પ્યુટરના સફળ સંચાલન માટે જે પ્રોગ્રામ બનાવવામાં આવે છે તે બધા જ પ્રોગ્રામના સમૂહને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે। જ્યારે આપણે કમ્પ્યુટર ચાલુ કરીએ ત્યારે સૌપ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ મેમરીમાં લોડ થાય છે। ઓપરેટિંગ સિસ્ટમ યુઝર એટલે કે આપણે અને કોમ્પ્યુટર અને પ્રોગ્રામો વચ્ચે સેતુનું કાર્ય કરે છે, એટલે કે કોમ્પ્યુટર અને યુઝર વચ્ચે લિંક જેવું કામ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે। ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય હેતુ હાર્ડવેર અને સોફ્ટવેર પર નિયંત્રણ એટલે કે કંટ્રોલ રાખવાનો હોય છે। ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણો છે વિન્ડોઝ 10, વિન્ડોઝ 8, વિન્ડોઝ 7, વિન્ડોઝ વિસ્ટા, વિન્ડોઝ XP, લિનક્સ, macOS એ બધા ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ છે। સાદી ભાષામાં કહીએ તો જ્યારે આપણે મોબાઈલ ચાલુ કરીએ ત્યારે એન્ડ્રોઇડ ઓએસ લોડ થાય છે। જો એન્ડ્રોઇડ ફોન હોય તો એન્ડ્રોઇડ ઓએસ લોડ થાય છે, પછી જ આપણો મોબાઈલ ચાલુ થઈ શકે છે, બરાબર। તો એ મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય। પછી આપણે એની અંદર આપણે જરૂરિયાત પ્રમાણે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીએ છીએ, વોટ્સઅપ, ફેસબુક એવું બધું પછી આપણે આપણી જરૂરિયાત પ્રમાણે ઇન્સ્ટોલ કરીએ છીએ। જ્યારે નવો મોબાઈલ લીધો હોય ત્યારે તેની અંદર બેઝિક બધા સોફ્ટવેર ઇન્સ્ટોલ્ડ આવે છે, જેમ કે કેલ્ક્યુલેટર છે, વેધર છે, કોન્ટેક્ટ છે, મેઇલ, મેસેજ એવું બધું। તેવું જ સેમ કામ કમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમનું છે કે તેના વગર કમ્પ્યુટર ચાલુ થઈ શકે નહીં। કમ્પ્યુટર ઉપર તમારે કાર્ય કરવું હોય, કોઈ પણ કામ કરવું હોય તો તેની અંદર ઓપરેટિંગ સિસ્ટમ હોવી ફરજિયાત છે। તેના વગર ગમે તેટલી સારી મોંઘીઓ હાર્ડવેર હોય, ગમે તેટલી સારી મોંઘી સિસ્ટમ હોય, પણ તેનો ઉપયોગ આપણે ઓપરેટિંગ સિસ્ટમ વગર કરી શકતા નથી। હવે આપણે એક એનિમેશન દ્વારા ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય મેળવીએ। ઓપરેટિંગ સિસ્ટમ યુઝર એટલે કે કોઈપણ વ્યક્તિ અને હાર્ડવેર વચ્ચે સેતુનું કાર્ય કરે છે, જે અહીં ચિત્રમાં દર્શાવ્યું છે। પછી તે ઓપરેટિંગ સિસ્ટમ કોઈ પણ હોઈ શકે, વિન્ડોઝ, એન્ડ્રોઇડ, મેક, ગમે તે ઓએસ હોઈ શકે, બરાબર। તે હાર્ડવેર અને વ્યક્તિ વચ્ચે લિંક એટલે કે સેતુનું કાર્ય કરે છે। હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમના કાર્ય વિશેનો પરિચય મેળવીએ। ઓપરેટિંગ સિસ્ટમ ઇનપુટ અને આઉટપુટ બંને પ્રક્રિયા ઉપર કંટ્રોલિંગ કરે છે, એટલે કે આ સિસ્ટમ સાથે જેટલા ઇનપુટ ડિવાઇસ અને જેટલા આઉટપુટ ડિવાઇસ જોડેલા હોય તમામનું કંટ્રોલિંગ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે, અને ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયાનું કંટ્રોલિંગ પણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે। પછી છે ફાઇલ અને ફોલ્ડરની જાળવણી। ઓપરેટિંગ સિસ્ટમની અંદર આવેલ તમામ ફાઇલ અને ફોલ્ડરને ઓર્ગેનાઇઝ એટલે કે જાળવણી કરવાનું કામ કરે છે। ત્યારબાદ છે સિસ્ટમની સિક્યોરિટીનો ખ્યાલ રાખવાનું કાર્ય, એટલે કે સિસ્ટમની સિક્યોરિટીનો પણ ઓપરેટિંગ સિસ્ટમ ખ્યાલ રાખે છે। પછી છે સિસ્ટમની મેમરીને હાર્ડવેર વચ્ચે વહેંચવાનું કાર્ય। સિસ્ટમ સાથે જો સ્કેનર, પ્રિન્ટર, વેબ કેમેરો, સ્પીકર બધું જોડેલું હોય તો તેની સિસ્ટમની અંદર જે મેમરી આવેલી હોય તો તેને બધા હાર્ડવેર વચ્ચે વહેંચવાનું કામ પણ ઓએસ કરે છે. ત્યારબાદ છે સિસ્ટમ એરરને હેન્ડલ કરવી અને યુઝરને તેની જાણ કરવી. એટલે કે સિસ્ટમની અંદર કોઈ એરર આવે તો તેને ઓએસ હેન્ડલ કરે છે અને યુઝર એટલે કે આપણને તેની જાણ પણ કરે છે. પછી છે સોફ્ટવેર અને હાર્ડવેર સાથે કાર્ય કરવાની પરવાનગી આપે છે. એટલે કે આપણે પ્રિન્ટ કાઢવી હોય તો આપણે કોઈપણ સોફ્ટવેર દ્વારા પ્રિન્ટ કાઢશું અને પ્રિન્ટ નીકળશે હાર્ડવેર એટલે કે પ્રિન્ટરની અંદરથી. તો સોફ્ટવેર અને હાર્ડવેર કઈ રીતે સાથે વર્ક કરી શકે એની પરમિશન ઓએસ આપે છે એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ આપે છે. ત્યારબાદ છે ડેટાના હાર્ડ ડિસ્ક પર સેવ કરવા અને હાર્ડ ડિસ્કમાંથી પરત મેળવવા. આપણે કોઈપણ માહિતીને હાર્ડ ડિસ્કમાં સેવ કરીએ અને એકવાર હાર્ડ ડિસ્કમાંથી એટલે કે કોમ્પ્યુટરની અંદરથી પાછી મેળવીએ તો એ તમામ કાર્ય ઓપરેટિંગ સિસ્ટમ કરે છે કે કઈ રીતે ડેટા સેવ કરવા અને કઈ રીતને આપણને પાછા મેળવવા. પછી છે અન્ય સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવા અને રન કરવા. એટલે કે કોમ્પ્યુટરની અંદર બીજા સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવાની પરમિશન ઓપરેટિંગ સિસ્ટમ આપે છે અને તેને ચલાવવા એટલે કે એની ઉપર આપણને કામ કઈ રીતના કરવું એની પરમિશન પણ ઓપરેટિંગ સિસ્ટમ આપે છે. ત્યારબાદ છે હાર્ડવેરને ઓળખી અને તેને ઇન્સ્ટોલ કરવા. આપણે પ્રિન્ટર, સ્કેનર વગેરે સીપીયુ સાથે એટેચ કરીએ તો ઓપરેટિંગ સિસ્ટમ પહેલાં આઈડેન્ટિફાઈ કરે છે કે કયો હાર્ડવેર સીપીયુ સાથે જોડવામાં આવ્યો છે અને જે હાર્ડવેર જોડવામાં આવ્યો હોય તે પ્રમાણે તેના ડ્રાઈવર કે જરૂરી સોફ્ટવેરનું ઇન્સ્ટોલેશન ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. તો આટલા બધા મહત્ત્વના જે કાંઈ કાર્યો છે તે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. ટૂંકમાં આપણા કોમ્પ્યુટરનું કમ્પ્લીટ હેન્ડલિંગ છે એ ઓએસ કરે છે.